જિલ્લા મથક પાલનપુર શહેરમાં કાર્યરત નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા આબુ હાઈવે ઉપર આવેલ કોઈટાપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળાના બાળકોને એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર શહેરમાં સેવાકીય કાર્ય કરતી સંસ્થા નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા આજે તાલુકાના કોઈટપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં થરાદ વાવ અને રાધનપુરથી મજૂરી અર્થે આવેલ પરિવારના બાળકોને એક દિવસીય અંબાજી કોટેશ્વર અને બાલારામ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં 35થી વધુ બાળકો કે જે પોતાના જીવનમાં અંબાજી પહેલીવાર જ પ્રવાસમાં જાય છે. આ પ્રવાસમાં નિસ્વાર્થ સેવા સંગઠનના નીતિનભાઈ ઠાકોર, ઠાકોરદાસ ખત્રી, સંગઠનના સભ્યો, શાળાના શિક્ષકો સહિત બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 25/2/2020 રોજ નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોઈટાપુરા સ્કૂલના 37થી વધારે જે ગરીબ બાળકો છે, જે પાલનપુરથી 200-200 કિલોમીટર દૂરથી જે અહીંયા મજૂરી કરે છે, એવા ના બાળકો જે અંબાજી આજ સુધી દેખ્યું નથી એવા બાળકોને નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમથી અમે લોકો અંબાજી, કોટેશ્વર અને બાલારામના દર્શન કરવા જઈ રહ્યા છીએ. કેટલા વિદ્યાર્થીઓ છે? કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હશે પ્રવાસમાં? આ વિદ્યાર્થીઓ 37થી વધારે વિદ્યાર્થીઓ છે, જેમાં 1-5 ધોરણના વિદ્યાર્થીઓ છે. અને એ બાળકોએ આજે અંબાજીના પ્રવાસ માટે અમને આગ્રહ કરી આજે નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમથી પ્રવાસનું આયોજન કરેલું છે અને બાળકોને ખૂબ જ મજા કરાવવા જઈ રહ્યા છે નિસ્વાર્થ સેવા સંગઠનના લોકો.